કૌશિકભાઈ કે કસવાળા બે ને સોફટ નામ જોતો વ્યક્તિગત ઓરવાની માનસિક તૈયારી રાખજો. અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે અંતિમ ઘડીમાં આક્રમક પ્રચાર કર્યો. ભાજપના ધારાસભ્યો કોંગ્રેસ કાર્યકર્તાઓને ધમકાવતા હોવાનો પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આરોપ લગાવ્યો. રાજકમલ ચોકમાં કોંગ્રેસની વિશાળ જનસભા યોજાઈ, જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત, વિરજી ટુમ્મર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. પ્રતાપ દુધાતે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાને આડે હાથ લીધા. દુધાતે આક્ષેપ કર્યો કે ભાજપ નેતાઓ કોંગ્રેસના ટેકેદારોને ધમકી આપી રહ્યા છે. કૌશિકભાઈ પોતે સમજી જાય અને કહવાળાભાઈ તમે સમજી જાજો, આપણે નાની ઉંમરના સહી જેવું આવશું એટલું લડવાનું આડું આવશે. જે શીલો પાડશો એ શીલે અમે હાલવાની અમારી માનસિક તૈયારી કરી લીધી. આદિ લગી નારાયણભાઈ લગી ભાઈસારીની રાજનીતિ હાલતી હતી, હવે તાક તાક ધમકીની હાલે. આ તમારો વારો, કાલ અમારો વારો, આમાં કોઈ ગોફેડમાં આવ્યા વગરના રહેતા નથી. અને અમે તો સત્તા જોઈ નથી, તમે સત્તા ભોગવી રહ્યાશો. જ્યારે ક્યારેક હેઠેથી સત્તા બતાવી જાય ત્યારે કપરું લાગશે. અમે તો કુવારા વાહે બધું કરી રહ્યા છીએ અને માનસિક પૂરેપૂરી તૈયારી છે. જે તમારે પદ્ધતિથી હાલવું પૂરેપૂરી તૈયારી છે. આ તમારા મારફત કૌશિકભાઈ કે કસવાળા બે ને સોફટ નામ જોતો પ્રતાપ દુધાત આદિ લગી કોઈનું નામ નથી લીધું, પણ બે જે ધમકી વાળી વાતો કરે બે નામ જોતો. તમારે જે પદ્ધતિથી રાજકારણ કરવું હોય ને એ પદ્ધતિથી પૂરેપૂરી આખી જિંદગીની માનસિકની તૈયારી છે. એક પણ માણસને, એક પણ વ્યક્તિને અટકશાળો. મારા કાર્યકર્તાની મતદાન પતે ત્યાં લગી ફરિયાદ ન આવે, નહીં તો વ્યક્તિગત હોરવાની માનસિક તૈયારી રાખ. કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરે પણ ભાજપ સામે આક્ષેપ કર્યા. ગામડાઓમાં કોંગ્રેસની સભાને ભાજપ કાર્યકર્તાઓએ વિખેરી નાખતા હોવાનો આરોપ લગાવ્યો. સાથે જ કહ્યું કે ભાજપને 400 પાર બેઠકો જીતવાનો વિશ્વાસ હોય તો તેમનું ફોર્મ રદ કરાવવાનો પ્રયાસ શા માટે કર્યો? તમે 400 ની વાત કરી, 400 ને પાર ના સપના લોકોને બતાવો છો, એક નેરો સેટ કરો છો કે 400 ને પાર, 400 થી વધારે સીટો લાવશો, ગુજરાતમાં 26 માંથી 26 સીટો જીતશું અને એક એક સીટ અમે 5 લાખ થી વધારેની લીડ થી જીતશું. આવી વાત તમે કરો છો, અમરેલીના તો એવું કહે છે કે 6 લાખ ની લીડ થી જીતીશ. જો તમને આટલો બધો ભરોસો છે કે તમારી 400 સીટો આવવાની છે, ગુજરાતમાં 26 માંથી 26 સીટો આવવાની છે, 6 લાખ ની લીડ થી તમે અમરેલીની સીટ જીતવાના છો, તો તમે એક દીકરીનું ફોર્મ રદ કરાવવા માટે આખી ભારતીય જનતા પાર્ટી ક્યાં હાજર હતી? 2 દિવસ એ સવાલ તમને આ પ્રેસ મીડિયાના માધ્યમથી પૂછવા માંગુ છું. સ્ત્રી સશક્તિકરણના તમારા દાવાઓ પોકળ સાબિત થયા છે. પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે તો ભાજપ ઉમેદવારને ડિફોલ્ટર ગણાવી દીધા. ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને વધુ એક વખત પોપટ ગણાવ્યા. આ જપ્તી લેવા માટેનો જે આંદોલન, જેને બડાલ કે ઓર્ડર કર્યો એમને રોકી દેવામાં આવ્યો અને માત્ર 4.375 લાખ રૂપિયા જેવા બેંક ઓફ બરોડાના ડૂબાવી અને આ માણસ દેવાલિયો હતો. મને કહ્યું ભારતીય જનતા પાર્ટીએ કે અમે જેની બેનનો ફોર્મનો વિરોધ કરીએ છીએ તમે વિરોધ કરો. મેં કહ્યું મારે વિરોધ નથી કરવો, મેં પત્રમાં લખ્યું છે કે હું કલેક્ટરથી તમને જાણ કરી દઉં છું હું ઉમેદવારનું ફોર્મ રદ કરવા માટે કહેતો નથી. જો કીધું હોત તો આ પોપટ તો પાંજરે પુરાઈ જવાનું, તો બીજું કોક આવવાનું છે, એટલે મેં કીધું. અમે 15 વર્ષથી આ જિલ્લાની અંદર રાજકારણ કરીએ છીએ. સિંગલ વાર આમ જનતાને, કાર્યકર્તાને કે કોઈ પણ વ્યક્તિને, સામાજિક શ્રેષ્ઠીઓને સિંગલ વાર કોંગ્રેસના એક પણ આગેવાને દબાવની રાજનીતિ ઊભી કરી હોય તો પ્રતાપ દુધાત જાહેર જીવન છોડવા માટેની પણ તૈયારી છે. આ ખુલ્લું નામજોગ એટલા માટે કહેવું પડ્યું છે કે આ જિલ્લાની અંદર ભાઈસારાની રાજનીતિ ચાલે છે, બધા જ યુવાનો છે અને નવા શીલો એને ચિતરવો હોય. આજ દિવસ સુધી વડીલોના છીલા ચાલુ હોય તો કંઈ વાંધો નથી અને નવી પહેલ એને જે આદરી છે એની ઉપર પણ અમારી ચાલવાની માનસિક પૂરેપૂરી તૈયારી છે. ફરી વખત મીડિયા મારફત કહું છું કે વ્યક્તિગત કોઈની સાથે અમારું વન મનસ્ય હોતું નથી, પણ ક્યારે અમે અમારું આત્મસન્માન, અમારી પાર્ટીનું રક્ષણ ના કરી શકીએ તો અમે પ્રજાનું હિત ક્યારેય ના કરી શકીએ. અને એટલા માટે જ વ્યક્તિગત મેં વાત કરી છે અને આપના મારફત કહું છું કે ફરી વખત આની ભૂલ ના થાય એના માટે ધારાસભ્યો ધ્યાન રાખે, નહીં તો આજ અમારો વારો, કાલ તમારો વારો. તમે તો સત્તા ભોગવી છે, સત્તાની અંદર જન્માશો, અમે તો સત્તા જોઈ જ નથી. એટલે અમે સત્તા વગરના જીવી શકીએ છીએ? સત્તા વગરની યાતનાઓમાં અમે કઈ રીતનું રહેવું એ અમને આવડે છે, પણ તમને જ્યારે નીચેથી જમીન અને સત્તા હાથમાંથી જશે ત્યારે તમારી ઉંમરનો ઘટાડો થશે.